हेलो फ्रेंड्स, हूँ छू मनन पटेल, एम फॉर मनन चैनल में तमारू स्वागत छे। आपने गया वीडियो नी अंदर समप्रमाण आधारित आपने स्वाध्याय 13.1 ना दरेक दाखलाना उकेल मेळव्या हता। हवे आ वीडियो नी अंदर आपने जोईशुं व्यस्त प्रमाण अने व्यस्त प्रमाण ना आधारे जे स्वाध्याय 13.2 नी अंदर दाखला पूछाया छे एमना उकेल मेळवीशुं। फ्रेंड्स, हजी सुधी तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करी लेजो, एनी साथे बेल आइकॉन ने खास प्रेस करजो जेथी तमने मारा दरेक नवा वीडियो नु नोटिफिकेशन मळतो रहे। जो वीडियो पसंद आवे तो एने लाइक करजो अने एने शेर करजो जेथी तमारा जेवा बाळको भणी शके। तो हवे आपणे चालू करिए व्यस्त प्रमाण। सौ प्रथम आपणे समजीशुं के व्यस्त प्रमाण एटले शुं। तो अहींया तमे व्यस्त प्रमाणनुं सूत्र जोई शको छो। तो के अहींया तमने सूत्र पहेला सौ प्रथम ध्यानथी जोई लो के x1 भाग्या x2 बराबर y2 भाग्या y1 आ सूत्रनो ज उपयोग तमारे व्यस्त प्रमाण माटे करवानो छे। जेम आपणे गया वीडियो में जोयुं हतुं के समप्रमाण माटे मैं तमने एक सूत्र आप्युं हतुं के x1 भाग्या y1 बराबर x2 भाग्या y2 आज सूत्रनो उपयोग करी आपणे स्वाध्याय 13.1 ना दरेक दाखलानो उकेल मेळव्या हता। बस एज रीते आपणे आ एक सूत्रनी मददथी स्वाध्याय 13.2 ना दरेक दाखलानो उकेल मेळवीशुं। पण व्यस्त प्रमाण शुं छे आपणे सौप्रथम समझी लीए। तो व्यस्त प्रमाण नो मतलब एवो थशे के कोई एक वस्तु नु जो मूल्य वधे तो एनी सामे बीजी वस्तु नु मूल्य घटे। एज रीते जो पहली वस्तु नु मूल्य घटे तो सामे बीजी वस्तु नु मूल्य वधे। एनो मतलब एक व्यक्ति एक विद्यार्थी ऊभो थाय तो बीजो विद्यार्थी बेसी जशे। आ प्रमाणे जो थतुं होय तो एवा आपणे प्रमाणने शुं कहीशुं व्यस्त प्रमाण कहीशुं। हवे आनो उपयोग एटले के आ सूत्रनो उपयोग करी अने आ माहिती व्यस्त प्रमाणनी जे आपणे समजूती मेळवी छे एना आधारे स्वाध्याય 13.2 નો દાખલા જોઈએ। तो हवे आपणे व्यस्त प्रमाणनी जे समजूती मेळवी छे एना आधारे स्वाध्याય 13.2 નો ઉકેલ મેળવીએ। એમાં પ્રશ્ન એક આપ્યો છે કે નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે। અહીંયા તમારે ફક્ત વ્યસ્ત પ્રમાણ વિશે જણાવવાનું છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે કે તમને વિધાન આપ્યા છે એના આધારે તમારે નક્કી કરવાનું છે કે વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં। તો જોઈએ પહેલા નંબરે, તો કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય। અહીંયા તમે જોઈ શકો કે કોઈ એક કામ કરવાનું છે, કારીગરની સંખ્યા તમારે વધારવી ઘટાડવી તમે પછી નક્કી કરો, એના આધારે તમને વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણ વિશે ખ્યાલ આવશે। જો બે કારીગર કામ કરતા હોય તો તમને પણ ખબર છે કે એ કામ કરતા વધુ સમય લાગશે। હવે જો બે કારીગરની જગ્યાએ આપણે જો 10 કારીગર કરીએ તો એ કામ કરવા માટે લાગતો સમય ઓછો થઈ જશે। એનો મતલબ આપણે એક વસ્તુનું મૂલ્ય વધારતા બીજી વસ્તુનું મૂલ્ય ઘટે છે અને એનો મતલબ એવો થાય કે એ તો શું થશે, વ્યસ્ત પ્રમાણ। એટલા માટે આ વિધાન કયું દર્શાવે છે, તો કે વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે। ચલો જોઈએ બીજા નંબરે, તો એમાં આપ્યું છે કે યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર। તો અહીંયા તમે જોઈ શકો કે તમારે જે યાત્રા કોઈ જગ્યાએ પહોંચવું છે એના માટેનો કુલ સમય તમને આપી જ દીધો છે અને અચળ ઝડપ એનો મતલબ તમારે ગતિ નક્કી કરી દેવાની, 60 હોય તો 60, 40 કરો તો 40 કિલોમીટર પ્રતિ અવર જ તમારે જવાનું રહેશે। તો કાપેલું અંતર શું થશે, તો એ તો સમપ્રમાણ જ રહેશે કારણ કે તમારી ઝડપ એ અચળ છે અને લાગતો કુલ સમય એ પણ અચળ છે, માટે એ બંને વસ્તુ શું થઈ જશે, સમપ્રમાણ, એ વ્યસ્ત પ્રમાણ થશે નહીં। માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી। વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એકનું મૂલ્ય વધારો તો બીજાનું ઘટવું જોઈએ, જો એકનું પહેલાંનું મૂલ્ય ઘટાડો તો બીજાનું મૂલ્ય વધવું જોઈએ, તો જ એને વ્યસ્ત પ્રમાણ કહી શકાય। હવે આપણે જોઈએ ત્રીજા નંબરે, એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ખેતરનું ક્ષેત્રફળ તમારે વધારે હોય કે ઓછું હોય એ પ્રમાણે તમારે પાકનો જથ્થો તમને ત્યાંથી મળશે। એનો મતલબ એવો થયો કે જો ક્ષેત્રફળ વધુ હશે તો પાકનો જથ્થો વધુ હશે, એનો મતલબ એવો થયો કે પહેલાંનું મૂલ્ય વધ્યું તો બીજાનું પણ મૂલ્ય વધે છે। એ જ રીતે ખેતરનું ક્ષેત્રફળ ઓછું હશે તો
પાકનો જથ્થો પણ ઓછો થશે, એટલે કે પહેલાનું મૂલ્ય ઘટે છે અને બીજાનું પણ મૂલ્ય ઘટે છે. આ તો વ્યસ્ત પ્રમાણ કહી શકાય નહીં. માટે આપણે લખી શકીએ કે આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવતું નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, વ્યસ્ત પ્રમાણમાં એક વધે તો બીજું ઘટે, કાં તો પહેલું ઘટે તો બીજું વધવું જોઈએ. ચલો જોઈએ ચોથા નંબરે, એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. હવે અહીંયા તમને શું આપ્યું છે કે નિશ્ચિત તમારી યાત્રા, એટલે કે સમજો કે વિસનગરથી અમદાવાદ જવાનું છે, આ તમારી યાત્રા નક્કી થઈ ગઈ. હવે એના માટે લાગતો સમય અને વાહનની ઝડપ, તો એ વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? તો હવે તમે અહીંયા જોઈ શકો કે જો હું વાહનની ઝડપ 60 કિલોમીટર રાખું તો સમય સમજો કે 2 કલાક લાગે છે. જો વાહનની ઝડપ 80 કિલોમીટર કરું તો તમને પણ ખ્યાલ છે કે લાગતો સમય 2 કલાક કરતાં ઓછો થશે, એટલે કે વાહનની ઝડપ એટલે કે એકની એક વસ્તુનું મૂલ્ય વધારતા બીજા વસ્તુનું મૂલ્ય ઘટે છે. માટે આ વિધાન વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું, એકનું વધે તો બીજાનું ઘટવું જોઈએ. ચલો જોઈએ પાંચમા નંબરે, કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. હવે આપણે અહીંયા તમને પણ ખ્યાલ છે કે કોઈ પણ દેશની જનસંખ્યા આપણને ખ્યાલ જ હોય છે, દરેક દેશને ખ્યાલ જ હોય છે, અને એનું ક્ષેત્રફળ દરેક દેશનું પણ તમને ખ્યાલ જ હોય છે. તો તમે એનો ભાગાકાર કરો તો તમે દરેક વ્યક્તિ દીઠ કેટલું એની જમીન આવશે એ વિશે માહિતી મેળવી શકો છો. હવે અહીંયા જો કુલ જનસંખ્યા વધુ હોય તો શું થશે, જમીન તો એટલી ને એટલી જ રહેશે, વસ્તી વધશે પણ જમીન તો વધવાની છે જ નહીં. માટે વ્યક્તિ દીઠ શું થશે, જમીન ઓછી મળશે. જો જનસંખ્યા ઓછી થશે તો જમીન તો એટલી ને એટલી જ હતી તો દરેક વ્યક્તિને વધુ મળશે. એનો મતલબ એવો જો કે એકનું મૂલ્ય વધે છે ત્યારે સામેવાળાનું મૂલ્ય ઘટે છે, જ્યારે એકનું મૂલ્ય ઘટે છે તો સામેવાળાનું મૂલ્ય વધે છે. માટે આ વિધાન શું છે, વ્યસ્ત પ્રમાણમાં પ્રમાણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણ તમારે આમાં થોડોક તફાવત છે અને તમારે બરાબર સમજવો પડશે. જો તમે સમજી રહેશો તો તમારા માટે આ પ્રકરણ ખૂબ જ સરળ થઈ જશે. તો હવે આપણે જે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર જોયું છે એના આધારિત સ્વાધ્યાય 13.2 ની અંદર પ્રશ્ન 2 પૂછેલો છે. તો એમાં આપ્યું છે કે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ રૂપિયા દરેક વિજેતાને સરખે ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલા કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા કુલ 2 પ્રશ્નો, એક તો કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને આ જે કોષ્ટકમાં તમને જે વિગતો આપી છે એ સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં એ તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે એક વિજેતા હોય તો 1 લાખ રૂપિયા, એટલે કે એક સંખ્યાની સામે 1 લાખ રૂપિયા તમારે આપવાના થાય. જો 2 વિજેતા એટલે કે 2 સંખ્યા હોય તો એને શું થશે, અડધા અડધા એટલે કે 50,000 50,000. એનો મતલબ વિજેતાની સંખ્યા વધતા જે આપણી રકમ છે પુરસ્કારની એ ઓછી થાય છે. એનો મતલબ કે એકનું મૂલ્ય વધે તો બીજાનું ઘટે, એનો મતલબ એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે જવાબ લખી શકીએ કે અહીં આપેલ વિગત શેમાં છે, તો કે વ્યસ્ત પ્રમાણમાં છે આપણે એવું કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણું કોષ્ટક પૂર્ણ જે કરવાનું છે એના માટે આપણે સૌપ્રથમ જે સમપ્રમાણમાં કરતા હતા એ જ રીતનો અહીંયા ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે જે ઉપરનું જે આપણી હરોળ હોય એને એક્સ કહી દઈશું અને નીચેનાને આપણે વાય કહી દઈશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ બંનેમાં તમને જવાબ આપી દીધા છે કે એક વિજેતા માટે 1 લાખ રૂપિયા અને 2 વિજેતા માટે 50,000 રૂપિયા. તો અહીંયા તમારે શું કરવું, X1 Y1 ક્યાં લેવો, તો બંનેમાંથી કોઈ પણ એક જ ખાનામાં લેવો પડશે. એટલે કે અહીંયા આપણે કહી દઈએ તો કે આ X1 છે અને આ Y1 છે. હવે આ જે ખાનું છે એને તમારે કોઈ વસ્તુમાં ચિંતા કર્યા વગર છોડી મૂકવાનું છે. હવે અહીંયા તમે જુઓ તો કે અહીંયા શું આવશે, તો કે X2 અહીંયા Y2 આવશે, એ જ રીતે અહીંયા X3 Y3 આવશે, અહીંયા X4 તો અહીંયા Y4 અહીંયા X5 આવશે તો અહીંયા Y5 આવશે, અને અહીંયા X6 તો અહીંયા Y6. આ રીતે તમે અહીંયા કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો આ જ રીતનો ઉપયોગ કરવાનો. જો બંનેમાં તમારે જવાબ આપ્યા હોય X અને Y માં તો ગમે તે એક લઈ લેવાનું. ચલો તો હવે આપણે પહેલા નંબર માટે એટલે કે પહેલો આપણે લઈએ તો સૌ પ્રથમ આપણે શું લઈશું, તો કે X1
હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આપણે શું સૂત્ર હતું, એક્સ વન ભાગ્યા એક્સ ટુ બરાબર વાય ટુ ભાગ્યા વાય વન, એટલે કે અહીંયા એક્સ વન ભાગ્યા એક્સ ટુ બરાબર વાય ટુ ભાગ્યા વાય વન, આ રીતનું આપણું સૂત્ર હતું વ્યસ્ત પ્રમાણ. પણ હવે અહીંયા તમે જોઈ શકો કે એક્સ ટુની આ કિંમત આપી છે પણ વાય ટુની આપી નથી, તો કિંમત તો સૌ પ્રથમ આપણે મૂકી દઈએ. તો કે તેથી ચલો એક્સ વનની જગ્યાએ શું આવશે, એક આવશે, અને એક્સ ટુની જગ્યાએ શું આવશે, તો કે ફોર આવશે, એટલે કે ચાર આવશે બરાબર. હવે વાય ટુ, તો વાય ટુ તો આપણા જોડે છે જ નહીં, તો એ એમના એમ, અને વાય વન એટલે કે એક લાખ આવશે. તો અહીંયા તમે એક લાખ લખી દો. ચલો હવે ચોકડી ગુણાકાર કરવાનો, એટલે કે આપણે વાય ટુ એમના એમ રહેવા દઈશું. ચલો વાય ટુને આપણે શું કરીએ, વાય ટુ એમના એમ રહેશે. હવે અહીંયા નીચેનું હોય એ સામેની સાઈડ ઉપર ગુણાકારમાં જતું રહે, એટલે કે એક ગુણ્યા એક લાખ થશે. એ જ રીતે તમે ભાગાકારમાં શું રહેશે, ચાર એમના એમ રહેશે. હવે એક લાખના ભાગે ચાર કરીએ તો શું થશે, પચીસ હજાર આવશે. એટલે કે વાય ટુની કિંમત કેટલી આવી, પચીસ હજાર. કેમ કે એક ગુણ્યા પચીસ હજાર કરતાં પચીસ હજાર જ આવે છે, માટે વાય ટુ બરાબર કેટલા લખાશે, પચીસ હજાર રૂપિયા. તો આ તમારો જવાબ થઈ ગયો. તો અહીંયા તમે લખી શકો કે પચીસ હજાર રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતનો ઉપયોગ કરી આપણે બીજો જે આગળનું કોલમ છે એટલે કે ખાનું છે એના જવાબ શોધીએ. તો હવે આપણે જોઈએ બીજા નંબર માટે, એટલે કે અહીંયા આપણે ખાના ગણીશું, તો કે પહેલું ખાનું ખાલી હતું, આ બીજું, આ ત્રીજું, ચોથું અને પાંચમું, એ રીતે આપણે લઈશું. ચલો તો બીજા નંબરનું ખાનું આપણે શોધવું હોય તો શું કરીશું, તો કે એક્સ વન ભાગ્યા, ચલો હવે અહીંયા એક્સ ટુ તમારે શું થશે, બદલાશે, કેમ કે એક્સ ટુ વાય ટુ તો આપણે શોધાઈ ગયા છે. તો હવે આપણે શું લેવું પડશે, એક્સ થ્રી લેવું પડશે, એટલે કે એક્સ વન ભાગ્યા એક્સ થ્રી બરાબર. ચલો તો અહીંયા શું થશે, તો કે વાય થ્રી આવશે, એટલા માટે આપણે સૌ પ્રથમ શું લખીશું, વાય થ્રી ભાગ્યા વાય વન. ચલો તો અહીંયા તમે જોઈ શકો કે તેથી ચલો એક્સ વન એટલે કે એક થશે, એક્સ થ્રી એટલે કેટલા આપ્યા છે, પાંચ આપ્યા છે બરાબર. ચલો વાય થ્રી આપણને શોધવાનું છે અને વાય વનની જગ્યાએ એક લાખ લખી દઈએ. ચલો તો અહીંયા તમે જોઈ શકો કે હવે અહીંયા આપણે શું કરીશું, તો કે તેથી અહીંયા આપણે શું કરીશું, વાય થ્રી એમના એમ રહેવા દઈએ. ચલો બરાબર, હવે ચોકડી ગુણાકાર કરીએ તો એકની સાથે એક લાખ ગુણી જશે, એટલે કે એક ગુણ્યા એક લાખ. ચલો એ જ રીતે ભાગાકારમાં શું વધશે, તો કે પાંચ વધશે. ચલો હવે એક લાખ ભાગ્યા પાંચ કરીએ, એટલે કે વીસ હજાર ગુણ્યા પાંચ કરતા એક લાખ થાય, એટલા માટે પાંચનું અને લાખનું ભાગાકાર કરતા તો શું આવશે, તો કે વીસ હજાર. તો એનો મતલબ એવો થયો કે તેથી અહીંયા આપણે થોડું છૂટું લખી દઈએ, તો કે તેથી વાય થ્રી બરાબર વીસ હજાર આવશે. ચલો તો અહીંયા તમે આ વાય થ્રીની જગ્યાએ કેટલા લખવા પડશે, વીસ હજાર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને શીખવાડી દીધા કેવી રીતે કર્યા છે. હવે અહીંયા તમારે એક્સ ફોર વાય ફોર, એક્સ ફાઈવ વાય ફાઈવ, એક્સ સિક્સ વાય સિક્સ માટે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો તમે જોઈ શકો એક્સ વન વાય વન તો એમના એમ જ રહેશે, ફક્ત બદલાશે શું, તો કે અહીંયા જે એક્સ થ્રી એટલે કે એક્સ ફોર આવશે, પછી એક્સ ફાઈવ અને એક્સ સિક્સ, એ રીતે અહીંયા વાય થ્રીની જગ્યાએ વાય ફોર વાય ફાઈવ અને વાય સિક્સ આવશે, અને ચોકડી ગુણાકાર કરશો એટલે તમારો જવાબ ત્યાં આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે છે વાય ફોર વાય ફાઈવ અને વાય સિક્સ, આ તમારા માટે હોમવર્કની અંદર. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયને શીખવા માટે તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે, માટે જે દાખલા તમને હોમવર્કની અંદર આપ્યા છે એની જાતે પ્રેક્ટિસ કરજો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરજો, આપણે એનો જવાબ આપીશું. અથવા વિડીયોની નીચે કમેન્ટ બોક્સ હશે ત્યાં તમારી કમેન્ટ લખજો, એનો પણ આન્સર હું તમને આપીશ. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમને ક્યાંય પણ યુઝફુલ થતી હોય, ઉપયોગી થતી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એની સાથે બેલ આઇકોનને ખાસ પ્રેસ કરજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો અને એને શેર કરો, જેથી બીજા બાળકો પણ લાભ લઈ શકે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 13.2ના બાકીના દાખલા જોઈશું. આ વિડીયોની અંદર આટલું જ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.